नमस्कार, वंदे मातरम। हूँ पटेल हेमाली श्री वशिष्ठ विद्यालय वाव गुजराती मध्यम में बाल भवन में मारी फरज बजाव छु। केम छो बाळ मित्रो, मजा में छो ने? हाँ, तो चलो आज आप सर्जन करिए विषय में आप फोड़ो विषय जोवानुं छे, जोड़का पण जोड़वाना छे। तो बाळ मित्रो, आगळ आपणे सर्जन करिए में सरस मजाना रंगो पण पूरी दीधा छे, सरस सरस रंगोनी ओळख मेळवी छे, प्राणियों पक्षियों पण जोया छे, तेमां पण रंग पूरी दीधा छे, सरस अलग अलग आपणे फळો पण जोया छे, शाकभाजीनी ओळख मेळवी छे, एमां पण रंग पूरी दीधा छे, हेने? तो बधा अलग अलग फळો छे, तो आपणे जोईए के अहीं लखेलुं छे के वाक्य सांभळो, विचारो अने साचा फळ साथे जोडो। बाळ मित्रो, अहीं ટીચર બોલે છે કે વાક્ય કયું છે તે ટીચર બોલે છે, તે તમારે સાંભળવાનું છે, કારણ કે હજી તમે નાના છો એટલે તમને વાક્ય વાંચતા નહીં આવડે, તો આપણે સાંભળવાનું છે કે વાક્ય સાંભળો અને પછી વિચાર કરવાનો છે અને ત્યારબાદ સાચા ફળ સાથે આપણે જોડકા જોડવાના છે। તો બાળ મિત્રો, પહેલું વાક્ય ટીચર વાંચશે, જે તમારે સાંભળવાનું છે, વિચારવાનું છે અને પછી જવાબ આપવાનો છે અને પછી જોવાનું છે કે આમાંથી કયા ફળ સાથે એને આપણે જોડવાનું છે। તો બાળ મિત્રો, એક થી વધુ બીજ વાળું ફળ, આપણે જોઈએ કે એક થી વધુ બીજ વાળું ફળ, હવે આપણે જોઈએ કે સ્ટ્રોબેરી છે, સફરજન છે, એપલ, ત્યારબાદ કેળું, ચેરી અને અનાનસ, પાઇનેપલ, એ બધા ફળો છે, એમાંથી આપણે જોવાનું છે કે એક થી વધારે। હવે આપણે જોઈએ કે સફરજન હોય તો એને તમે કાપો છો તો અંદર જુઓ છો કે આપણે કાપીએ તો અંદર એક જ બી હોય, ના, એમાં તો એક થી વધારે બી હોય, બ્લેક કલરના, કાળા રંગના, હે ને? તો આપણે એક થી વધુ બીજ વાળું ફળ એને આપણે સફરજન સાથે જોડવાનું છે। હવે આગળનું વાક્ય ટીચર વાંચે છે કે બીજ વિનાનું પીળું ફળ, જોયું બાળ મિત્રો, પહેલામાં આપણને કહ્યું છે કે વધારે, એક થી વધારે કેટલા બીજ હોય તે કયું ફળ છે, હવે અહીં કહ્યું છે કે બીજ વિનાનું પીળું ફળ, હવે એવું ફળ કે જેમાં એક પણ બીજ છે જ નથી અને એનો રંગ કેવો છે, પીળો છે, એટલે આપણને અહીં પીળા રંગનું ફળ જોવાનું કહ્યું છે, તો કહ્યું છે કેળું, કેળામાં એક પણ બીજ નથી હોતું અને એનો રંગ કેવો છે, પીળો। હવે આપણે જોઈએ કે ગુલાબી મિલ્ક શેક બનાવવા વપરાતું ફળ, ગુલાબી મિલ્ક શેક બનાવવા માટે આપણે જોઈએ કે આ ચેરી, અનાનસ આ બે તો જોડાઈ ગયા છે અને સ્ટ્રોબેરી, ત્રણ ફળો બાકી છે, હવે એમાંથી જોઈએ કે ગુલાબી મિલ્ક શેક શેમાંથી બને, આપણે શેક બનાવવો હોય તો ચેરી છે એ તો લાલ રંગની, અનાનસ તો પીળા કેસરી રંગનું હોય, તો ગુલાબી મિલ્ક શેક શેમાંથી બને, સ્ટ્રોબેરીમાંથી। તમે બધાએ ઘણાએ પીધું જ હશે ગુલાબી મિલ્ક શેક, એટલે કે સ્ટ્રોબેરી મિલ્ક શેક તમે બધાએ પીધું જ હશે। તો હવે જોઈએ કે આ ને આપણે સ્ટ્રોબેરી સાથે જોડવાનું છે, તો આપણે ત્રણ ફળો જોડાઈ ગયા છે। હવે જોઈએ કે જાડી અને કઠણ છાલ વાળું ફળ, જાડી અને કઠણ, જેની છાલ જાડી છે અને એકદમ કઠણ છે, તો એ આપણે જોઈએ કે આ બે ફળો બાકી છે, તો ચેરી છે તો તેની છાલ જાડી નહીં હોય, તો શેરી છાલ જાડી હોય, અનાનસની, તો જાડી અને કઠણ છાલ વાળું ફળ છે અનાનસ। હવે એક બીજ વાળું ફળ, એક બીજ, તો આપણે ચેરી, કયું બાકી રહ્યું છે, ચેરી, તો ચેરી ને તમે જુઓ, ચેરી ખાવ છો ત્યારે એમાંથી કે એક બીજ નીકળે છે, કેટલા નીકળે છે, એક બીજ નીકળે છે, તો આપણે બાળ મિત્રો જોયું કે એક થી વધારે બીજ વાળું
એ સફરજનમાં એકથી વધારે બીજ હોય. ત્યારબાદ બીજવી નાનું પીળું ફળ, એટલે કે એમાં રસનો ઉલ્લેખ કરેલો છે, તો પીળું ફળ અને બી વગરનું છે એ છે કેળું. ત્યારબાદ છે ગુલાબી મિલ્કશેક. હવે મિલ્કશેક શેનો બને? તો કે સ્ટ્રોબેરીનો, અને એ પણ ગુલાબી, તો એ છે સ્ટ્રોબેરી. એની સાથે આપણે જોડી દીધું છે. હવે જોઈએ કે અહીં લખેલું છે કે જાડી અને કઠણ છાલ, એટલે આપણે આપણને ખબર પડે કે જાડી એકદમ અને કઠણ છાલ શેની હોય? તો કે અનાનસની. એની સાથે પણ આપણે જોડી દીધું છે. હવે જોઈએ કે એક બીજ વાળું ફળ. હવે આપણે ચેરી ખાઈએ અને એમાં એક બી હોય, તો એકથી એક બીજ વાળું ફળ છે ચેરી, જેનો રંગ કેવો છે? લાલ. તો બાળ મિત્રો, આપણે સર્જન કરીએ બુકમાં જોયું કે આગળ બધું ઘણા બધા ચિત્રોમાં રંગ પણ પૂરી દીધા. હવે આપણે આ એક્ટિવિટી બુકમાં કરવાની છે, તો તમે સરસ મજાની એક્ટિવિટી કરજો અને જોડકા જોડવાના છે. તમે આ વિડીયો જોઈ અને વાક્ય સાંભળી અને પછી એને જોડકા જોડજો, હે ને? સરસ મજાનું આપણે બુકમાં એક્ટિવિટી કરીશું. થેન્ક યુ. વંદે માતરમ.